સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે. સત્સંગ મનોરંજન ભાગ બીજો. પાછા ત્રીજે માળે અમે ગયા, તહી પણ રૂમમાં ગોટો મૂકેલો નાળિયેરનો. એટલે આ કોનો ગોટો? તારી કહે છે મહારાજ અમારા ફુવા. એટલે તાર ફુવા કંઈથી? તાર કે મારા ફુવાનું શરીર બહુ જાડું અને મકાન એમનું સોંકડું એટલે એમના શરીરે ગરમી બહુ થાય. તે મારા ફુવા રાત્રે આવેલા એ ધાબામાં સુવા, અહીં ધાબામાં પવન બહુ આવે તો સુવા આવેલા. અને પાછલી રાતનું એટેક આવ્યું, ખલાસ થઈ ગયા. તે ભયલા કે એમનો જીવ રખડતો રહી ગયો, તો એ મરીને ભૂત થયા હતા, એમનો ગોટો મૂકવો પડ્યો. પછી હું કંટાળ્યો કે હવે ઘરમાં કોઈનો ગોટો રહ્યો બાકી? કાકે હવે મહારાજ મારા કાકી પાછો કાકીનો ગોટો. બોલો ભાઈ મોટો, માસી, ફુવાન, કાકી, તા કોણ રહ્યું બાકી? હું એકલો રહ્યો તાકી. પછી મેં કહ્યું, ભાઈ જેના ઘરની અંદર નથી પ્રભુજીના ફોટા એના ઘરમાં પેસ્યાવા ગરબડ ગોટા, માટે ના કરશો બહુ ડોટમ ડોટા. એક શ્રીહરિ છે બહુ મોટા, પૂજી લેજો એના ફોટા, નહીં રે કોઈ વાતના તોટા. જેના ઘરની અંદર પરમાત્માના સ્વરૂપની પૂજા થતી હોય એ ઘર કોઈ દાડ દુઃખી નહીં થાય. જૂનો ડબ્બો હોય પણ એન્જિનને જોઈન્ટ થઈ જાય તો એ ડબ્બો મુંબઈ ભેગો થઈ જાય. અને એ ડબ્બામાં સિંગ વાળા ને ચીકુ વાળા ને થમઝપ વાળા ને બધા વાંટા મારે. પણ નવો પેટી પેક ડબ્બો જો એન્જિનને જોઈન્ટ ના થાય તો યાડમાં જ પડ્યો રહે. પછી એમાં કંઈ સિંગ વાળા ને ચીકુ વાળા વાંટા મારવા જાય? એમ ગમે એવી વ્યક્તિ છે પણ જો પરમાત્માને વર્ગી પડી તો એના જીવનની અંદર રિદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ યશ આબરૂ કીર્તિ વૈભવ આ બધું એના ઘેર આવશે. જેમ લાઇટનું કનેક્શન લીધું એટલે રેડિયો પંખો ટીવી બધો સાધન ચાલુ થઈ જાય. પણ કઈ સુધી ચાલુ રહે? બિલ ભરો ત્યાં સુધી. જો બિલ ભરવામાં ઢીલ તો પછી ગબડે ગાડીનું વ્હીલ, કનેક્શન કપાઈ જાય ભાઈ. એમ પરમાત્માનું બિલ ભરવું જોઈએ દરેકે. એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાદ, જેટલો સમય મળે એટલી પરમાત્માની સેવા કરજો અને સ્મરણ કરજો. સેવા અને સ્મરણ તો સુધરી જશે મરણ. તારે ભગવાનના યોગ વગર જીવનની અંદર સુખ નથી. હોટલમાં સુખ નથી ને બોટલમાં સુખ નથી. ઘણા માણસો મને કે ઇંગ્લિશ બોટલ બિયર બ્રાન્ડી વિસ્કી ને પરવાના કરે કિસ્કી. ઓ માય ડિયર, લાવી દે બે બાટલી બિયર. જે પીવે બિયર એનું બૈરું માર ખાઈ જાય પિયર. શરાબ એને તો ભલ ભલવાનું કર્યું છે ખરાબ. આ દેશની અંદર જુઓ, પતઈ રાજા જેવા કોઈ માતાજીના ભગત હતા? આપણે ગમે ત્યાં ગરબા મહોત્સવ ઉજવાય છે પણ વચ્ચે ખુરશીની અંદર માતાજીનો ફોટો મૂકવો પડે છે. જ્યારે પતઈ રાજાના ગરબાની અંદર સાક્ષાત મહાકાળી ગરબે રમવા આવ્યો. પણ એની ઉદારતા એવી હતી, એ સોના ચાંદીની લણીઓ વેચતા, માતાજીના પરમ ભક્ત હતા. પણ ભૂલ કેટલી થઈ, શરાબ પીધો. શરાબ પીને ગરબા જોવા ગયા છે તો જે માતાજીનું એ પૂજન કરતા હતા એ જ માતાના સ્વરૂપમાં મોહિત બન્યા અને પાલવ પકડ્યો. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. મહાકાળીનું સ્વરૂપ જોજો, અતિ ક્રોધાયમાન સ્વરૂપ છે. છતાંય મહાકાળી માતા શાંત ચિત્તે પતિ રાજાને કહે છે, હે પતિ રાજા તું જે માગું તે હું તને આપું. હે માગ માગ પાવાના રાજન, કે માતા તને પ્રસન્ન થયો રે. મારે
મોલે આવજો રે જે માતાજીએ માગવાનું કહ્યું છે, પુત્ર માગ, પરિવાર માગ, હાથી માગ, રાજ્ય માગ, ધન માગ, પણ શરાબમાં જેની બુદ્ધિ બગડે ને માગતો ના આવડે. ભાઈ અમે એક દાખલો કહીએ છીએ કે ગોમની અંદર એક વાઘરી હતો, એનું નામ ગોત્યો, એન પત્નીનું નામ શકરી, છોકરાનું નામ જગવો. આ ત્રણેય બિચારો જંગલમાંથી દાંતણ કાપી લાવીને વેચવાનો ધંધો કરે. મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ છે, માં ભવાની ભોળેનાથ દિવ્ય રૂપે આકાશમાં વિચરણ કરે છે. તો ભવાની માતાએ આ ત્રણેય ગરીબને જોયા એટલે માનું હૃદય દયાળુ કહેવાય છે. માતાજી ભોળેનાથને કહે છે, પ્રભુ આ ત્રણેય બિચારો ગરીબ છે, ત્રણેયને એક એક વરદાન આપીને સુખી કરો. ભોળેનાથ કહે છે, એમને આપીશું તો એમને પાસે કશું રહેવાનું નથી, એમનો ખીચો કોણ્યો છે. ના ના કે પ્રભુ આપો ને. એટલે ભોળેનાથ પૃથ્વી ઉપર પ્રગટ થયા. આદિ શિવ ઓમકાર ભંજનકર પાપકાર નિરંજન નિરાકાર ઈશ્વર નામે દાયક નવ નિધિ દ્વાર યો પત મહિમા અપાર સર્જન સંસાર સાર શંકર સ્વામી અન ગહેરી શિર વહે ગંગ તાપ હરત જલ તરંગ યુમિયાજી અર્ધયંગ કેફ વિહારી હે સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજો મન ભીમનાથ શંકર ભારી હે ભજો મન સોમનાથ શંકર ભારી. સદા શિવ પ્રભુ પ્રગટ થયા. પેલા ત્રણેય ગરીબને કહે છે કે એક વરદાન માગી લો. ત્યાં શકરી પહેલી ઊભી થઈ ગઈ, ભગવાન લેડીઝ ફર્સ્ટ હોય પહેલું મને આલો. ભોળેનાથ કહે છે, તું માગ. તાર શકરી બોલી, પ્રભુ આ જગાન બાપાની ઉંમર ઘણી મોટી થઈ ગઈ, અડધા ગયડા થયા તો હજુ સુધરતા નથી, હજુ મન આખો દાડો કારુડી કારુડી કહે છે, માટે એમ કરો ને પ્રભુ મને ઉજરી રૂપારી દૂધ જેવી બનાવી દો. ભોળેનાથ કહે છે, તથાસ્તુ. ભોળેનાથનું વરદાન મળ્યું એટલે શકરી કાળી હતી, તે રૂપારી એ ટ્યુબલાઇટ જેવી થઈ ગઈ. ત્યાં રૂપારી થઈ એટલે ઉપાધિ થઈ. ત્યાંથી એક ઘોડેસ્વાર રાજા નીકળ્યો, એ રાજાએ જોઈ એટલે હાથ પકડીને ઘોડે ચડાવી દીધી. ગોત્યો બૂમો પાડે, કો ભૈસામ રહેવા દો, મારું બૈરું છે, એને કઈ લઈ જાઉં છો. પેલા રાજા કે, ભાઈ આવું બૈરું તારું ના હોય કે છે, આ તો કોઈક રાજા રોણી જેવી છે. ઓ ભૈસામ મારું બૈરું છે, આ હું ખોટું કહેતા જગાન પૂછો છો. પણ જગો કઈ રહેવા દો ને, ભૈસામ મારી માં છે. પણ રાજાએ ઘોડો મારી મૂક્યો એટલે ગોત્યો આંખો ચોરતો ચોરતો ઊભો થયો. ભોળેનાથને પગે લાગ્યો, હે સદાશિવ પ્રભુ હવે જો મને વરદાન આપતા હોય તો આ જગાની માં રૂપાળી રોણી થઈને ઘોડે ચડી ગઈ છે ને એ ગધાડી થઈ જાય. ભોળેનાથ કે, તથાસ્તુ. પેલી શકરી રૂપરૂપ નો અંબાર રોણી જેવી બનીને ઘોડા પર બેઠી હતી એ ગધાડી થઈ ગઈ. અને રાજાએ જો ગધાડી જોઈ એટલે ધક્કો મારીને ભોય પાડી. પેલી ગધાડી ટોંટિયા પછાડતી પછાડતી આવી ગઈ, જગાન મોડું ચાટવા માંડી. ગોજો ગયેલા જગા, આ તારી મારી દશા જ જો, અત્યારે તો ઠીક છે બુડા, પણ જે તાર તને ઉગલાયો છે ને તું મોયરામ બેઠો હોય છે અને તહીં આવીને જો મોડું ચાડશે તો આપણું કોકરા કરશે. માટે ભૈલા તારું વરદાન બાકી છે, કંઈક પોંછરું માગજે. એટલે પેલો જગો ઊભો થયો કે, હે પ્રભુ, હે સદાશિવ પ્રભુ, જો મને વરદાન આપતા હોય તો મારી માં ગધાડી થઈ છે ને શકરી થઈ જાય.
પોણે રાત કે તથાસ્તુ પ્રભુજી ચાલ્યા ગયા. માં ભવાની કે છે જોયું ને ત્રણ વરદાન આપ્યો તો એક ઓની ફેર પડ્યો. શકરીમ થી રોણી, રોણીમ થી ગધાડી, ગધાડીમ થી શકરી, શકરી શકરી બિલકુલ નકરી. 1, 2, 3 વાલાર ફ્રી ત્રણ વરદાન પતી ગયો. માગ્યું તો દાદા ખાચરે, એ સ્વામિનારાયણ ભગવાન તમારા ભક્તના ગુના સામે જોશો નહીં, પણ તમારા સર્વોપરી બિરુદ્ધ સામું જોઈ અંતકાળે તેડવા આવજો. ભગવાને વરદાન આપ્યું, નિષ્કવાનજીએ નોંધ કરી લીધી, મારા જનને અંતકાળે જરૂર તેડવાને આવવું, બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું. અમદાવાદની નજીક વેલાળ ગામ છે, ત્યાંનો અવલબેન થઈ ગયો જેણે પ્રભુને રાજી કર્યા. પ્રભુ કહે છે માગો માગો, ત્યારે એમણે એવું વરદાન માગ્યું છે કે પ્રભુ જે માઢ ઉપર તમે બેઠા છો એની નીચે થઈને કોઈ પશુ પક્ષી નીકળે તો 84 લાખ અવતારમાંથી મુક્તિ આપી માનવ દેહ આપજો, અને કોઈ નર્તનુધારી જીવાત્મા નીકળે, કોઈ માનવ નીકળે આ માઢ નીચેથી તમારા નામનું સ્મરણ કરીને તો એના અંત સમય તમે તેડવા આવજો. સાળંગપુરમાં જીવા ખાચરે માગ્યું, પ્રભુ આ સાળંગપુર ગામની અંદર અને સીમની અંદર જેનું મોત થાય એને તેડવા આવજો. વડતાલના જોબન પગી લૂંટારું જેણે 100 ગાળો ગુલાલ લાવી ભગવાનને રંગે રમાડ્યા, આજે ચૂંટણીમાં કોઈ જીતી જાય 5-10 મણ ગુલાલ ઉડાડે, પણ જોબન પગી 3200 મણ ગુલાલનો રંગ બનાવી ભગવાનને રંગે રમાડ્યા. ચડી રે ગરદી ગુલાલની અને રંગે છાયો આકાશ, એક બાજુ સંત હરિ ભક્તો બીજી બાજુ ઘનશ્યામ. આકાશ ધરતી લાલ લાલ થઈ ગઈ ત્યારે પ્રભુ રાજી થયા, ઘે જોબન પગી તમે માગો. ત્યારે બારવટિયાની આંખમાંથી આંસુડો પડ્યો છે, પ્રભુના ચરણમાં વંદન કરી એને કહે છે કે હે પ્રભુ, આ મહીસાગર નદી અને સાબરમતી નદી આ બે નદી વચ્ચેનો જે ચડોતર દેશ છે એની અંદર મેં બહુ લૂંટ કરી છે, લોકોના રુધિર થી આ ધરતીને મેં લાલ કરેલી છે, માટે મારા નાથ તમે જો રાજી થયા હોય તો મહીસાગર ને સાબરમતી નદી વચ્ચે કોઈ દાડો સૂકો દુકાળ પાડશો નહીં, લીલી ધરતી રાખજો. ભગવાન સહેજાનંદજીએ વરદાન આપ્યું કે જાવ ધરતી લીલી રહેશે. તો આજે ચડોતર ખેડા જિલ્લો જુઓ, પહેલો ખેતરો હતો ચોખો, આજે ઉનાળામાં જ્યાં જુઓ તો મફરીને ખોખો. 3-3 સિઝન પાકે ને લાવતો લોક થાકે ને ચોર લોક તાકે, 3 સિઝન પાકે જિલ્લે ખેડા ને મેળા પર મેળા થાય છે. ત્યારે એ જે લીલી ધરતી છે ભગવાનનું વરદાન છે, જેમ તાપી ને વાપી વચ્ચે ભગવાન પરશુરામજીએ વરદાન આપેલું ક્યાંય ફળની વાડીઓ રહેશે, તો આજે કેળ ને ચીકુની વાડીઓ જુઓ તાપી ને વાપી વચ્ચે, અને મહીસાગર ને સાબરમતી વચ્ચે પ્રભુની આશીર્વાદની ધરતી છે લીલી ધરતી. હે લીલી રે ધરતી ને લીલાલી ગાડીઓ કે રામ રે સજાનંદ.
મોરારી બાપુ, પણ એમને કથામાં કહે છે કે હિન્દુસ્તાનમાં ત્રણ વસ્તુ અજોડ છે, નરસિંહ મહેતાની કરતાલ, મહાત્મા ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણની વડતાલ. નરસિંહ મહેતાની કરતાલમાં એ તાકાત હતી કે નરસિંહ મહેતાની કરતાલ વાગે ને વાલો વૈકુંઠમાંથી ભાગે. ડાયરેક્ટ ટેલિફોન થઈ જાય, જ્યારે પણ નરસિંહ મહેતાની જરૂર પડે ત્યારે હાથમાં કરતાલ લઈ અને આમ ટેલિફોન ચાલુ કરી દે કે એક વેગે આવો નંદલાલ, વેગે આવો નંદલાલ મુરલી વાળા, આવો ને મારે આંગણે. કરવા પ્રભુજી મારું દુખડું હરવા, આંગણ મારું પાવન કરવા પ્રભુજી મારું દુખડું હરવા. એ કયાશા રાખો નંદલાલ, આશા રાખો નંદલાલ મુરલી વાળા, આવો ને મારે આંગણે. કનૈયાલાલની જય. નરસિંહ મહેતાની કરતાલથી વાલો વૈકુંઠમાંથી દોટ કાઢીને આવતા. ગાંધી બાપુએ હડતાલ ચાલુ કરી આ દેશમાં. આજે પણ જો કોઈ બી ખાતાવાળાને પગાર ઓછો પડે તો યુનિયન કરીને હડતાલ ચાલુ કરે એટલે એમનો તાલ પડી જાય, અને જેનો કંઈ તાલ ના પડે તો સહજાનંદ સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે રામ નવમીને પ્રબોધની રૂડા ઉત્સવ નાય હદન અણ તેડે સહુ આવજો, માની અમારું વચન. પ્રભુ પોતે બોલ્યા છે કે અમારું વચન માનીને તમે રામનવમીનો સમયો અને પ્રબોધિની એકાદશીના સમયે પધારજો. વડતાલમાં ભગવાને સર્વદેવ પધરાય છે. ભગવાનને કંઈ ભેદભાવ નથી ભાઈ. ઘણા માણસો એવું માને કે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા બીજાને માનતા નથી, એ વાત ખોટી છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતીને સૂર્ય આ પાંચ દેવને પૂજ્યપણે માનવા, માર્ગને વિશે ચાલતે કોઈ પણ દેવ મંદિર આવે તાદર થકી દેવનું દર્શન કરવું, નમસ્કાર કરવા, આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. અને એમણે બનાવેલા મંદિરોમાં બધા દેવ પધરાય છે. એક ભાઈ મને કહે છે વડતાલના મંદિરમાં કાળકા માતા છે. ભાઈ કહ્યું છે, અને તને જો ખાતરી ના થતી હોય તો તું વડતાલ પહોંચી જા અને ડેરાની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે દરેક શિખરની અંદર બધા ગોખ મૂક્યા છે અને દરેક ગોખની અંદર જુદા જુદા દેવ પધરાયા છે. તો એક નંબરનો ગોખ છે ખાલી અને બીજા ગોખમાં છે મહાકાલી. બીજા ગોખલા મહાકાળી માતા બેસાડ્યા છે ને એક નંબરનો ગોખલો ખાલી કેમ રાખ્યો? કે મુસલમાનોની કોઈ બી મસ્જિદમાં જઈને જુઓ તો ખાલી ગોખ જ હોય. કોઈ મુસ્લિમ વડતાલ આવી જાય કે ભાઈ અમારા લાખા ગોખ કીધર, ચાલ ભાઈ અલ્લાખા ગોખ કીધર નમાજ પડને કે શરૂ કરી દે. કોઈ જીવનું કલ્યાણ બાકી નથી રાખ્યું, ચાહે હિન્દુ હોય મુસલમાન હોય. હાઈવે રોડ પર મોટી હોટલ હોય ને તો બે આઈટમ રાખે, કોલ્ડ એન્ડ હોટ તો ગરાગ આવે લોટ. પણ ચોકડી પર નોની હોટલ હોય તો ચાન કોટા, ખાવા ખાવ નહીં તો ડોટમ ડોટા. આ એવા જાવ ભાઈ, એમ ભગવાન તો બધાય ના છે. ભાઈ એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયેલો તો એક ભાઈ મને કે ભગત આ ભગવાન ગધેડીનો છે, કે જવાબ આલો. મેં કહ્યું ભાઈ તું કહું છું એ ખરી વાત છે, ભગવાન વાણિયાનો છે, બોમણનો છે, પટેલનો છે, પંડ્યાનો છે, પઠવણનો છે, કૂતરાનો છે, ચકલોનો છે, ગધેડોનો છે, ત્યાં ગધેડીઓનો ભગવાન નહીં. આપણા એકલાનો થોડો છે, ભગવાન તો બધાનો છે. આ ઘણા માણસો આ જાત જાતનું પૂછે. એક ગામમાં હું ગયેલો, તે કોલેજ જઈને છોકરો કહે છે ભગત આ કૂતરો હિન્દુ કહેવાય કે મુસલમાન કહેવાય? લેવો કોઈ શાસ્ત્ર એનો જવાબ મળે? તમે ગીતા જુઓ, રામાયણ જુઓ, ભાગવત જુઓ, પણ એમાં કૂતરો હિન્દુ કહેવાય કે મુસલમાન કહેવાય એનો કંઈ ઉલ્લેખ કરો? પછી મેં કહ્યું એ ભાઈને
કે ભાઈ તારે થિયરી જાણવી શક પ્રેક્ટિકલ, તાકે ભગત પ્રેક્ટિકલ બતાવો બહુ સારું. તાર જા ભાઈ પોન્ચર લાડવા લઈ આવ. એટલે પોન્ચર કરી લાડુ લાયા, લાડવા મૂકીને બધો કૂતરો ભેગો કર્યો. તો તમે જોજો કૂતરો કોઈ દાડો સંપીને ખાય ભાઈ ના ખાય, વરાવર કરે, જેના મોડામાં જેટલું બચકું આવે લઈ લઈને જુદો પડી જાય. એટલે પૂછવા વાળા ભાઈને મેં પૂછ્યું કે ભાઈલા હિન્દુ કેમ ના જમવા બેસે ને મુસલમાન કેમ ના જમવા બેસે? તો પેલો ભાઈ મને કહે છે કે મુસલમાન એક જ થાળમાં બધી આઈટમ ગોઠવી અને ચારે બાજુ સંપીને બધા બેસી જાય ને જમે, જ્યારે હિન્દુમાં દરેકની થાળી વાળકા જુદા હોય, એ જુદા જુદા ખાય. તો કૂતરો કેમનો ખાય છે? ભેગો ખાય છે કે જુદો ખાય છે? તા મન કે જુદો જુદો ખાય. તા કોણ છે? તા કે હિન્દુ છે. આવું આ લોકો આપણને જાત જાતનું પૂછે. એક ગામમાં હું પ્રોગ્રામ આપવા ગયેલો, તે કાકા કે છે ભગત પ્રોગ્રામ સરસ આપ્યો પણ એક પ્રશ્ન પૂછે. પૂછો ભાઈ. તા મને કે ભગત તમને આ દુનિયા બગડી ગયેલી નહીં દેખાતી? પછી મેં કહ્યું કાકા મને તો બધું સારું દેખાય છે. એક વખત એવો હતો કે પથ્થર ઘસતા દીવો હળગતો. આજે ગામે ગામ જુઓ લાઈટ આવી ગઈ, જ્યાં જુઓ ત્યાં લાઈટ ને લોક થઈ ગયું ટાઈટ, જ્યાં જુઓ ત્યાં પ્રકાશ થઈ ગયો. એક વખત એવો હતો કે આમ વીજળા લાવવા પડે પવન માટે. આજે ઘેરે ઘેર ઉપર ફરે ફેન ને નીચે લેર કરે ભાઈ બેન, શું જમાનામાં દુઃખ આવ્યું છે ભાઈ. એક જમાનો એવો હતો કે કુવે પાણી ભરવા જવું પડે બહેનોને, એટલે કહેવત હતી કોડ ઉમરેઠ ગામના ઊંડા કુવા દીકરી પરણાવે ના બાપ મુવા. ઓડ ઉમરેઠમાં દીકરી કોઈ ના આપે, બહુ ઊંડા કુવા, બહેનો પાણી ભરવા જાય દોરડું તૂટે, દોરડું તૂટે એટલે ગળો ફૂટે, ગળો ફૂટે એટલે વહુ ઘેર આવે એટલે સાસુમાં વળે અને વહુ ખૂણે બેસીને રડે અને અડધી રાતે વહુ ઉઠીને કુવામાં પડે. કંઈક દીકરીઓ ખલાસ થઈ ગઈ એટલે આ કહેવત પડેલી. પણ આજે જુઓ કોઈ ગામમાં મુશ્કેલી છે, બધે વોટર વર્ક્સ થઈ ગયા, ચકલી ખોલ ભરી લે ડેગડીને ડોલ. એક વખત એવો હતો કે અંગોરા ઘસતા કપડાનો મેલ જાય. આજે અંગોરો શું કોઈને ખબર નથી, જાત જાતના ડિટર્જન્ટ પાવડર ને સાબુ બગલાની પોંખ જેવો કપડો પહેરીને લેર કરે બેન ને બાબુ. શું મુશ્કેલી છે આ જમાનામાં. એક વખત ચાલીને જવું પડતું, આજે ગમે ગમ બસો આવીને ઊભી રહેશે, મારુતિ ગાડીઓ થઈ ગઈ, લક્ઝરી ગાડી થઈ ગઈ અને અંદર બધા બેસી જાય સીટમાં. પછી ડ્રાઈવર ગાડી ચાલુ કરે, નીચે ફરે પડ્યો સીટમાં લેર કરે જુવાન ગયડો, બોલો બિસ્કીટ ખાતો ખાતો બરોડા પહોંચી જાય, અરે બોમ્બે પહોંચી જાય. તો એ આ યુગ આવ્યો, શું ભાઈ બગડી ગયું છે? તો પેલા કાકા મન કે ભગત જુઓ ને કે નાની મોટી બહેનો જાય છે, કોઈ કોઈની મર્યાદા રાખે છે, કોઈ માથે સાલો ઓળે છે. પછી મેં કહ્યું કાકા તમે શોધી શોધીને આટલું જ ખોર્યું કે દુનિયામાં આટલું જ તમને બગડેલું દેખાય છે? તમારી ઉંમર કેટલી થઈ? તમને ખોટું ના લાગે જવાબ આપું? તા કે મને ખોટું નહીં લાગે. કેટલા વર્ષ થયા? તા કે 70 વર્ષ. તો 70 વર્ષની ઉંમરે ગોમની ભાગોને બેઠા બેઠા આટલું જ સંશોધન કર્યું કે કોનું બહુ ઢોંકેલું જાય ને કોનું ઉઘાડું જાય? તમે ગમે એટલા દુનિયાનો બહેરો જોશો કોઈ તમારા હાથ પકડે એવું છે? એના કરતા જાઓ છોના મોના મંદિરમાં જઈને પ્રભુના દર્શન કરો તો અંતકાળે ભગવાન હાથ પકડવા આવે. માટે દુનિયા બગડી શક તમે બગડ્યા. કાકા કે ભગત તમે સાચું કહેનાર મળ્યા. આપણે કોઈને કહે પેલા ભાઈ ખરાબ છે ઓંગરી બતાવીએ, પણ બાકીની 3 ઓંગરી આપણી સાઈડ નહીં બતાવતી, તો એના કરતા આપણે 3 ગણા ખરાબ નથી. એક વખત ચાઈણીને સોય બે ભેગો થયો. તે પેલી ચાઈણી સોયને કહે છે અલી સોય કશું ધોન રાખતી નહીં, તો તારી પાછળ કોણું પડી ગયું? એટલે સોય કહે છે હવે હોશિયારી કર્યા વગર રહેવા દે, આ મારે તો એક જ કોણું પડ્યું પણ તારે એક બાજુ સાજું છે, તારા શરીર પર 1000 કોણો છે, પાછી તું મને કહું છું કે તારે કોણું પડ્યું? એમ દુનિયામાં માણસો પોતાના અવગુણ જોતા નથી અને બીજાનો એક અવગુણ હોય તો એને જોવાની તૈયારી રાખે. એક ગામની અંદર સંતો ગયેલા, તે એક મોટા વડીલ સંતોને પોતાના ઘેર લઈ ગયા. કહે છે સ્વામીજી અમારા દીકરાને થોડોક ઉપદેશ આપો, મારો દીકરો મને આખો દાડો ટણપો ટણપો કહે છે. એટલે સ્વામીજીએ પેલા છોકરાને થોડા શબ્દો કહીને જ્ઞાન આપ્યું કે ભાઈ દુનિયાની અંદર મા બાપ છે મોટા દેવ છે, મા બાપને દુઃખી ના કરશો, જ
જનની જને તાયે જન મારે દીધો, જનની જને તાયે જન મારે દીધો, પાળી પોષીને તને મોટે રોકી દો, તને મોટે રોકી દો, પરણ્યા પછી માની સામો જોતા નથી રે, કોઈ કોઈ નો નથી રે, પરણ્યા પછી માની સામે જોતા નથી રે, કોઈ કોઈ નો નથી રે, અલ્યા પરણ્યા પછી માની સામો જોતા નથી રે, કોઈ કોઈ નો નથી રે, ત્યારે છોકરા નાના હોય ને કુંવારા હોય ત્યાં સુધી સુંવારા હોય, મા બાપ એને લાલન પાલન કરીને ઉછેરીને મોટા કરે, ત્યાર પછી ભણાવી ગણાવી નોકરી ધંધે વરગાડે, અને પછી જ્યારે એનો લગ્ન કરે ઘરમાં પત્ની આવે ને ઘરમાં થઈ ગયો ડબલ, એટલે મા બાપને પેઠી ટબલ, રોજ ઝઘડા કરે, તમારો સ્વભાવ બહુ બગડી ગયો છે, આખો દિવસ કચ 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 કરો છો, અમને મકાન જુદું આપી દો, મિલકત વેચી આપો, હવે આખો દિવસ ભાઈ આવા ઝઘડા કરે, તાજું લગ્ન થયો ભાઈ મહિનો જ થયો, મહિનામાં તું સુધરી ગયો, મા બાપ બગડી ગયો, ઓચિંતાનો તાર ઘરમાં ધરતીકંપ થઈ ગયો, જબરો ભાઈ સુધારો થઈ ગયો, પણ ઇન્ટરવ્યુ લઈ જુઓ ખબર પડે પત્નીનું હેત વધાર છે કે માનું હેત વધાર છે, તમે પેન્ટ પહેરતા પેન્ટ ને ધોત્યું પહેરતા ધોત્યું, જોણી જોઈને જો સંડાસ વાળું બગાડો અને બગડેલું પેન્ટ તમારા પત્નીને ધોવું પડશે તો એક બે દિવસ તો કંઈ નહીં બોલે, પણ જો બે ચાર દિવસ પેન્ટ બગાડ્યું તો પછી ખાવા બેસો તો ખીચડીમાં ઘી નહીં આપે, બટાકાનું શાક નહીં આપે, અને વાલનું શાક તો ભૂલથી ના આપે, અલે તું વાલનું શાક ભૂલી ગઈ, હવે કશું નથી ભૂલી ગઈ, પેન્ટ બગડે તો હું દીધ ભોન રહેતું નહીં, વાલ ઢીલા થઈ ગયા પાછા વાલ ખાવાશે, ખાધા મોટા વાલ, બેઠા બેઠા ખાવ જાળા બંધ થાય ગોળીઓ, તારે ગમે એટલું પત્ની ઉપર હોય વાલ તો ખાવા ના આપે વાલ, ત્યારે તમને ખબર પડે પત્નીનું વેદ કેટલું છે, પણ બાળક નાનો હોય છે અને એની માં કોઈ લગ્ન પ્રસંગે જતી હોય, બસમાં એની માં બેઠી હોય, ખોળામાં બાળક હોય, હવે એ બાળક સંડાસ જાય તેની 500,000 રૂપિયાની સિલ્કની સાડી બગાડે તોય કોઈ માએ છોકરાને બારીમથી બહાર ફેંકી દે, માથું ફાટી જાય એટલી ગંધ મારતી હોય તો એ છોકરાની માં સેન્ટની શીશી હોય એમ છોકરાને આચવી રાખે, લો અને કંઈક હોટલ આવે ને બસ ઊભી રહે તારે બેન નીચે ઉતરે પાણીની વ્યવસ્થા કરીને બાળકને સાફસૂફ કરે અને 2 રૂપિયાને પડીકાના હોટલવાળો 3 માગે 3 આપી દે, 3 રૂપિયા આપીને બિસ્કીટનું પડીકું લાવે કે લે બેટા ખાઈ જા જલ્દી મોટો થઈ જા, એ લાગણી મા બાપની છે, એટલે શાસ્ત્રકારોએ લખ્યું કે મા તે મા બીજા વગડાના વા, મધર ઇઝ મધર નન કેન બી અધર, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખ્યું છે કે ગુરુ રોગીને મા બાપ એની જીવન પર્યંત સેવા કરજો, અને દરેક મંદિરોના પહેલા જ શિખરમાં ભગવાન સ્વામિનારાયણ પોતાનો મા બાપની મૂર્તિ પધરાવી, પેલા મંદિર નિરે મોહી રૂડા ધર્મ ભક્તિ બિરાજે, ધર્મ ભક્તિ ની સાથે રૂડા વાસુદેવ દર્શન આપે, હે રૂડા
ધર્મ ને ભક્તિ તમે મેરા કરજો, વાસુદેવ રુદિયા મરે જો સ્વામી નારાયણ 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 બોલ જોરે બોલ, સ્વામી નારાયણ 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 બોલ જોરે બોલ, નાર નારાયણ 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 બોલ જોરે બોલ, નાર નારાયણ દેવની જય. પેલા સ્વામીજી આ દીકરાને બધો ઉપદેશ આપ્યો કે ભાઈ મા બાપે મોટા દેવ છે માટે બાપુજીને ટણપો ટણપો ના કહેવાય. પેલા બાપુજી કહેતા, એમાંથી સુધારો થયો તો પપ્પા કહેતા, પપ્પામાંથી સુધારો થઈ ગયો તો આજે કહે છે ડેડી. શા માટે કહે છે ડેડી? કે બધું રાખે ને એમના માટે રેડી. ત્યારે જે મા બાપ પૂજ્ય છે એને કે ભાઈ તારે ટણપો ટણપો ના કહેવાય. પેલો છોકરો કે છે જાવ સ્વામીજી આજથી હું એવું કહેવાનું બંધ કરી દઈશ, પણ મારા બાપુજીને પૂછો જોઈ, એમને 60 વર્ષની ઉંમર થઈ તો આખો દિવસ મન માર હારો એવું કે છે. પેલા સ્વામીજી કે છે કાકા તમે આવું બોલો છો? હવે કે મન તો ટેવ પડી ગઈ, તમે તમારા ટેવ છોડી દો. તા કે ના એ જ નહીં છૂટે. હવે વિચાર કરો કે બાપ જો ગાર બોલવાની બંધ ના કરે તો છોકરા સુધરે ખરા? હંમેશા મા બાપના સંસ્કાર બાળકોમાં આવતા હોય છે. કુવામાં હોય તો જવાળામાં આવે એવી કહેવત છે ભાઈ. એટલા માટે દરેકે વિચારવું પડે કે સાહેબ ભણી ગણીને એન્જિનિયર થયેલા, તે પોતાના બાપુજીને કહે છે તમારે બોલ બોલ નહીં કરવાનું, તમારે ખાવું હોય પીવું હોય તો આ ઘંટડી લો, ઘંટડી વગાડજો એટલે ખાવાની ડીશ હાજર થઈ જશે, પાણીનો પ્યાલો હાજર થશે. બાપુજીને ઘંટડી આપી, બિચારા ખૂણામાં ખાટલો પાથરી આપેલો ત્યાં સૂઈ રહેલા, અને સોંજે ભૂખ લાગી એટલે ઘંટડી વગાડી. તારે એન્જિનિયર સાહેબનો બાબો સ્કૂલમાંથી ઘેર આવેલો, એણે આ ઘંટડી વાગતી જોઈ એટલે ત્યાં ગયો કે દાદા આરતી કરો છો? દાદાની આંખોમાં શું આવી ગયો કે બેટા તાર બાપે મન ઘંટડી વગાડતો કર્યો, ખાવું હોય તો ઘંટડી વગાડવાની, પાણી પીવું હોય તો ઘંટડી વગાડવાની, બોલવાનું બંધ. હવે હિન્દુસ્તાનની સરકારે ડૉક્ટર આંબેડકરે કાયદો ઘડ્યો વાણી સ્વાતંત્ર્યનો, અને હમણાં ઘરમાં લો કાયદો ઘડ્યો દાદા તમારે બોલવાનું બંધ. પણ સાહેબને ખબર નથી કે નિર્દોષ બાળકના મગજ ઉપર કેવી અસર થશે. સોંજે એન્જિનિયર સાહેબ ઓફિસથી ઘેર આવ્યા, પેલો બાબો રમતો રમતો પપ્પાના ખોરામાં બેસી ગયો, અને સાહેબની દાઢી પકડીને પેલો બાબો બોલ્યો, ઓ પપ્પા હું તમારા જેવો સાહેબ થઈશ ને, અને પગારના પહેલા રૂપિયા આવશે એમાંથી હું મોટો ઘંટ લાવવાનો. એમ પપ્પા કે કઈ લા મહાદેવ ટીંગાડવાનો? મહાદેવમાં નહીં, તમારા ખાટલા ઉપર ટીંગાડવાનો, કે તમે ઘંટ વગાડજો એટલે હું ખાવાનું આપી દઈશ. બોલો આ એન્જિનિયર સાહેબ ભલભલા મશીનના બોલ ટાઈટ કરતા હતા, પણ એમના મગજનો બોલ ઢીલો હતો એ ટીને ટાઈટ કર્યો. એમની બુદ્ધિ ઠેકવાણે આવી ગઈ કે આપણે આપણા મા બાપને જો ઘંટડી વગાડાઈશું તો આપણો છોકરો ઘંટ વગાડાવે એવો થવાનો. માટે સંસ્કાર બાળપણથી સારા આપજો. ધન્ય કુખજીજી બાઈની અને જણે શિવાજી જન્માવ્યો તલવાર કેરા ઘાવ પર હિન્દુ ધર્મ રક્ષાવ્યો, પડકાર કરતી પુત્રને અને મરજે સમર મેદાનમાં અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં, અમ દેશ ની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. જીજીબાઈએ શિવાજીને જન્મ આપ્યો. બાળપણથી રામ લક્ષ્મણની શૂરવીરતાની ધર્મની વાતો કરી શિવાજીને શૂરવીર બનાવ્યા. તો આ દેશની અંદર ધર્મની ધજા એમણે ફરકતી રાખી. પણ આજની માતાઓ બાળક નાનું હોય ને ત્યાંથી જ બીવડાવે, એ કુકુ આવ્યું, એ જુજુ આવ્યું, એ બાવો આવ્યો, ત્યાં છોકરો મુઠ્ઠો વાળીને ઘરમાં પેસી જાય.
પાછું એ છોકરું છે મોટું થાય એટલે ચાર આઠો ના લે, એટલે એટલે દુકાને થી ભૂંગરો લઈને કાચે, તે આવડો આવડો પોચો પોચો ભૂંગરો ખાય, છોકરો પોચો જ રે ને ભાઈ, એ કઠણ થાય ખરો. પછી બારમા ધોરણમાં ત્રણ ત્રણ ટ્રાયલ મારે બાબલો નપાસ થાય, એમ મમ્મી કે ડફોળ ટ્યુશન ના 10,000 રૂપિયા થયા અને ત્રણ ટ્રાયલ મારે તો નપાસ થયો, સાવ ડોબા જેવો રહ્યો. પણ તમારો બાબલો ડોબા જેવો કેમ રહ્યો? એનું કારણ તમે જ છો કે જ્યારે બાબો નાનો હતો ત્યારે રબડની શીશીઓની અંદર ડોબાનું દૂધ ભરી ભરીને પીવડાયું કે લે બેટા પી જાન જલ્દી મોટો થઈ જાય. હવે બોલો ડોબાનું દૂધ પીવાય છોકરું કેવું થાય? ડોબા જેવું થાય તો સારું છે કે બાપ જેવું પાળા જેવું નહીં થતું, નહીં તો મા બાપને ગોથાટીને ભોય પાડે. એટલે સંસ્કાર છે, બાળપણના સંસ્કાર છે. મા બાપ જો ધાર્મિક હશે તો એના દીકરાઓ પણ ધાર્મિક થવાના છે. સુરવીરતાના સંસ્કાર છે તો સુરવીર થશે. પુતળી ઉછેરી પુત્રને તે દેશને શરણે ધર્યો, પિતા બન્યો એ રાષ્ટ્રનો અમર કીર્તિને વર્યો. આઝાદી કે રાયક નમો અને હોમાઈ ગયો ઉલ્લાસમો, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમો. પુતળી માએ ગાંધીજીને જન્મ આપ્યો, આ દેશ પર આવી તી હોધી, અંગ્રેજોએ દેશને રાખ્યો તો બોધી, પ્રગટ થઈ ગયા ગોંધી જેણે આઝાદીની વાત સોંધી. આ દેશની અંદર ખાવા પડતા હતા અંગ્રેજોના ડંડા, આજે જો જુઓ તો ફરકે આઝાદીના ઝંડા. એ આઝાદી જો આ દેશને મળી હોય તો અહિંસક લડાઈ મહાત્માજીએ ચાલુ કરી, એમની પાસે કઈ શક્તિ હતી? એ મહાત્માજી જ્યારે નાના હતા પોરબંદરમાં બાળ સ્વરૂપે, તે વખતે એમને અંધારાની બીક લાગતી તો રંભા નામની દાસી ઘરકામ કરવા આવે, એણે રામ મંત્ર આપ્યો કે બેટા રામ રામ કરજો બીક નહીં લાગે. તો મહાત્માજીના હૃદયમાં રામ મંત્ર ઉતરી ગયો છે. જિંદગીભર કર્યું રામ 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 તો થયું આ દેશનું કામ અને સુખી થયા તમામ. જિંદગીભર રામનું રટરન કર્યું તો અન સમયે નથુરામ ગોળસે જ્યારે ગોળીઓ મારી, સાબરમતી આશ્રમમાં એ મહાન પુરુષ ઢળી પડ્યા પણ એની જીભ ઉપર કયો અવાજ નીકળ્યો? હે રામ હે રામ. એવું નતા બોલ્યા કાલ નથુરામ ગોળી મારી અનુ હનુમાન કાળ એમ ત્યાં પોંછે લટકાવજો, એવું કશું બોલ્યા ના. આપણે કોઈ જો પોંછે ની ગાર બોલે તો અમે મળની સંભળાય દે, કોઈ મળની આલે ટનની આલ દે. જયારે મહાત્મા એટલા માટે કે છે કે મહાન એવા પરમાત્માને એના આત્મામાં રાખેલા, તો અંત સમયે જીભ ઉપર રામ મંત્ર આવ્યો. સ્વામિનારાયણ ભગવાન 56મા વચનામૃતમાં બોલ્યા છે કે ગમે એવો પાપી જીવ હોય પણ અંત સમયે જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો અનંત જન્મના પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસને કરે છે. જે કોઈ સ્વામિનારાયણ કહે રે તેને માથે નથી કેનો ભય રે, પણ અંત કાળે જીવ ઉપર પ્રભુનું નામ નહીં આવે ભાઈ, ભલભલણ લોચા પડી જાય છે. હું એક ગામની અંદર એક કાકા હતા, 60 વર્ષની ઉંમર સુધી કાકાને ઘેર કોઈ વસ્તી નહીં, એટલે શેર માટીની ખોટ તે બિચારો જોતો મૂકે ડોટ. જેને સંતાન નથી હોતો એ બધે દોડાદોડ કરે, એટલે ગામની અંદર જેટલા આવે સંસાધન બાવા એમને લઈ જાય પોતાના ઘેર ખાવા. બધા મહારાજોને જમાડીને રાજી કરે, એમાં કોઈ સંત પુરુષની દુઆ આશીર્વાદ મળી. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરકામ, સંત કૃપાએ પામીએ પુરાણ પુરુષોત્તમનું ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિરે સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. ભગવાન 4 અક્ષરનો શબ્દ છે, પહેલા 3 અક્ષર છે ભગવા, જેણે ભગવું કપડું પહેર્યું છે એમાં 75% ભગવાનનો વાસ છે. કોઈ કહેવત બનાવી છે કે ચાર મળે પાટીદાર તો વાત કરી દે ઓંટીદાર, ચાર પાટીદાર ભેગા થઈને ઓંટીઓ પાડે કોઈથી ના ઉકલે,
એક સરદાર વલ્લભભાઈએ જુઓ 750 રજવાડો એક કરી અને એક દોયડું ગૂંથ્યું, અખિલ હિન્દુસ્તાન બનાવ્યો. કોઈની તાકાત છે કેટલો રજવાડો આજે ભેગો કરે? પણ એ સરદાર વલ્લભભાઈના પિતાશ્રી દર પૂનમના દિવસે કરમસદથી ચાલીને વળતાલ લક્ષ્મીનારાયણ દેવ આગળ ઉભા ઉભા 100 માળા ફેરવે કે પ્રભુ એવો દીકરો આપજો કે આ દેશનું ભલું કરે. ત્યારે એને તો સરદારનો જન્મ થયો. તો ચાર મળે પાટીદાર, વાત કે દેવોટીદાર. ચાર મળે રજપૂત તો વાત કરે મજબૂત. રજપૂત બચ્ચો હોય મસ્તક કપાઈ જાય પણ પાછો પડે નહીં. ચાર મળે ગોર તો કે વાત કરે પોર. તમે વાર જુઓ, મુહૂર્ત જુઓ, તેલ જુઓ, ધાર જુઓ, એમ ઉતાવળે આંબા પાકવાના છે. ચાર મળે મોચી તો વાત પાડે પોચી. ચાર મોચીને ભેગા કરો કે ભાઈ આપણે ગામમાં હાઈસ્કૂલ બનાવી છે, મંદિર કરવું છે. હવે રહેવા દો ને ભાઈ, પેટનું નહીં થતું, ઠેઠનું કંઈ કરીએ? અમારે જ મોળમાં રોટલા નીકળે છે ને. ચાર મળે મોચી તો વાત પાડે પોચી. ચાર મળે શેઠ તો વાત પહોંચાડે ઠેઠ. એક જ સગાળ સા શેઠ જુઓ. વેધ્યો કુંવર નિજવાણીએ અને હાથે છતો મુખડું હશે, શેઠ સગાળ સાનું નામ સુણતો રૂવાળો બેઠો થશે. શીસ ખાડ્યું ખાણીએ અને હરખીને હુલ્લાસમો, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમો. ચંગાવતી રાણી વાલાની ઓખમાં લાવી દીધું પાણી, પોતાનો એકનો એક પુત્રને ખોડીને પણ આપવાની તૈયારી બતાવી. જરા આજે કોઈ મહારાજ કે બેન પાસે આદુમર છો કચરી આલશો? તા મહારાજ તમે નવરા કચરી લેતા હોય તો અમારે સંસારીને કેટલી ઉપાધ્યો હોય? પાસે આદુમર છો ને ધોણા કચરવાની તૈયારી નહીં, પછી ભગવાન રાજી થાય ને. એટલે વિચાર કરો કે જો સંસ્કાર છે, જો સંતને રાજી કર્યા છે, તો ભગવાનનો રાજીપો છે. ચાર મળે સંત એટલે કહેવત કહી છે, ચાર મળે પાટીદાર વાત કરે ઓટીદાર, ચાર મળે રજપૂત તો વાત કરે મજબૂત, ચાર મળે ગોર તો વાત કરે પોર, ચાર મળે મોચી વાત પાડે પોચી, ચાર મળે ચોટલા ખોવા કરનાર રોટલા, ચાર મળે સંત તો દુખનો લાવે, એક મળે ગુરુ તો નહીં થવા દે બુરુ, એક મળે હરિ તો દુઃખ જશે તરી. લખવા હોય લાખ તો પાંચ મેળવાની આગળ એકડો રાખ. એકડો ભૂસી કાઢો તો પાંચ મેળવાની કિંમત ખરી? એમ જેના જીવનમાં એક ગુરુ નથી, એક ભગવાન નથી, એ કોઈ દાળ પ્રગતિ નહીં કરે. એટલે જીવનમાં સંતનો આશીર્વાદ મુખ્ય વસ્તુ છે. પેલા કાકાની ઉપર સંત રાજી થયા, આશીર્વાદ આપ્યો. 60 વર્ષની ઉંમરે એમને ક્યારે એક દીકરીનો જન્મ થયો. કાકાને આ દીકરી ઘણી વાલી, તે આખો દિવસ એને રમાડ્યા કરે. એમનું મન એમાં જોઈન્ટ થઈ ગયું. હવે 4-1 મહિના થયા, ગામની અંદર કોઈ સદગુરુ આવ્યા. એટલે ગુરુજીનું સામયું કરવા માટે ગામની ભાગોળે બધી બહેનો નવા કપડાં પહેરી મસ્તક ઉપર કળશ લઈ અને સામયું કરવા ભેગી થઈ. બધા ભાઈઓની મંડળી પણ ભેગી થઈ. ત્યારે મંડળની અંદર પેલા 60 વર્ષના કાકાએ છબલી કોલીને બેસી ગયેલા. મંડળ વાળો એમનું સરસ મજાનું ભજન ઉપાડ્યું છે. હે આજની ઘડી તે રડિયા મણી, હે આજની ઘડી તે રડિયા મણી, આજની ઘડી તે રડિયા મણી, હે મારો વાલો આવ્યાની વધામણી હોજી રે, વધામણી હોજી રે, આજની ઘડી તે રડિયા. આવું સરસ મજાનું વધામણીનું ગીત ગવાય તો પેલા કાકા એમની ધૂનમાં ધૂનમાં કઈ જુદું જ ગાય. કાકા શું ગાય? આજની ઘડી તે રડિયા મણી, આજની ઘડી
આજની ઘડી તે રડિયા મરી હે મારો ભાલો યાર છોડી દાવણી ઉધીરે છોડી દાવણી ઉધીરે આજની ઘડી તે રડિયા મરી હે મારો ભાલો યાર છોડી દાવણી હોજીરે છોડી દાવણી હોજીરે આજની ઘડી તે કાકાની લીટી સાંભળીને એક જુવાનનો છોકરો ગરમ થઈ ગયો. ઓ કાકા, પોચડું ગાળજો ને તો અમે પોચી કરી દઈ, પોચી ખેંચી ખેંચીને ચાર અડબોઠાલ દઈશ. પેલા કાકા કે ભાઈ ટાળો થા, હું બરોબર કહું છું, મારે ઘેર જઈને પૂછ્યા જ હોય, છોડી ધામણી કઈ છોકરો ધામણો છે? પેલો મંડળવાળો છોકરો કહે છે, કાકા છોડી ધામણી એવું નહીં, વાલાઈને વધોમણી ગાવ. તા કાકો પગે લાગ્યો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ, અત્યાર સુધી તું એવું જાણતો હતો કે તમે બધા છોડી ધામણીનું જ ગાવજો, પણ હવે મને સમજણ પડી કે આ વાલાઈને વધવામણી ગવાય છે. તરણ સમયે આવું થઈ જાય, ભાઈ ભગવાનનું નામ જીભ ઉપર ના આવે અને કંઈ ના કંઈ લોચા ઊભા થઈ જાય. એક કાકા છેલ્લી ઉંમરે પોખી ગયેલા, ભાઈ મરણ પથારીએ પડ્યા છે. છોકરાઓ કહે છે, બાપા હરે રામ હરે રામ બોલો, હરે કૃષ્ણ બોલો. પેલા બાપા કે, બેટા તું બોલ્યો ને મેં હોંભર્યું. અરે એવું નહીં બાપા, તમે બોલો. કાકા ભર્યું આખી જિંદગી નહીં બોલ્યો, થોડા હારું મોં બગાડવું. બોલો મને ગારો બોલતો મો ના બગડ્યું, પણ વાલાનું નામ બોલવાનું થયું તાકે મોં બગાડવું. ના બોલ્યા છોકરા બહુ હોશિયાર, તે બાપાનો ખાટલો ઉચકીને રામજી મંદિરે લઈ ગયા. કે બાપા સામે શું લખ્યું છે? મંદિરના મેઇન દ્વાર ઉપર લખેલું શ્રી રામજી મંદિર. ડોહા આમ જોઈ જાય, કે છે બેટા એ તો ગામ હોય તો બે થઈને આવો હોય કે. રામજી મંદિર ના બોલ્યા, નહીં તો રામનું નામ જીભ પર ના આવે. ભાઈ છોકરાઓ બાપાને ખાટલો ઉચકી અંદર લઈ ગયા, બાપા સામે કોણ ઉભા છે? જો બાપા એમ કે રાજા રામ ઉભા છે, માતાજી ઉભો છે તો કલ્યાણ થાય, પણ કરેલો કર્મ પ્રભુનું નામ નહીં બોલવા દે. ડોસો આમ જોઈ રહ્યો ને કે બેટા એ તો જઈ આવું મંદિર હોય ને ત્યાં બે ત્રણ ઉભો જ હોય કે. છોકરોને થયું કે બાપા નહીં બોલે, તે ખાટલો ઉચકીને ઘેર લઈ ગયા. પછી અત્યારના જમાનામાં હું કહું છું કે જો ભાઈ જેના ઘરમાં સત્સંગ હશે ને તો ત્રણ વસ્તુ સારી થશે, શરીર વ્યવહાર ને પ્રજા, અને ત્રણ સારું હોય ને જિંદગીની મજા. ભગવાનની કૃપા હોય ને ઘરમાં પ્રજા સારી થાય, નહીં તો અત્યારે તમે જુઓ આ જમાનો એટલો બધો લેટેસ્ટ થઈ ગયો છે. મા બાપ છોકરાને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણવા મોકલે, વેકેશનમાં દીકરો ઘેર આવે, મા બાપ બોલાવે કે બેટા તા બેટો ખે રહ્યાતો છેટા, બહુ ગડબડ કરી બે અડબો ટાલ દઈશ. વોટ આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? નોન સન્સ, ગેટ આઉટ, ડોન્કી. એટલે વિચાર કરે નો બાપ કે આ કયા જલમનું પાપ. હે ભગવાન, આવા દીકરા ના પેવા તોય સારું, છાથી આવે ઇંગ્લિશમાં ગારો બોલ્યા. રમત ત્યાર થઈ ગયા, આખો દાડો બોલ બેટને દડો, મા બાપનો ના કરે ધડો, ખૂણામાં બેસીને રડો, સહન ના થાય કૂવામાં પડો. અમે તો લેટેસ્ટ જમાનાના એક નંબરના હીરો અને કોમકાજમાં જીરો, અને મા બાપને કે ખવડાવો ચોખા ઘીન શીરો, તાશું તાર માટે ઘર મૂકી દે ગીરો. બે પૈસા કમાવા છે નહીં ને, આખો દાડો રમત રમત ને રમત. આ યુગ એવો આવ્યો છે ભાઈ, પેટ્રોલનો જમાનો, સમથમથો પેટ્રોલનો ભડકો થાય એમ માણસોનો મગજ આવો થઈ ગયો છે. કોઈને કશું કહેવાય એવું નથી, જો કંઈ કહે તો આપઘાત કરે. ત્યારે આ છોકરાઓ બાપની સેવા જો ના કરે દાદાની કરે, ના કરે. દાદાને તો ખૂણામાં ખ્યાલે ખાટલી ઉપર પાથરે ગોદડી ફાટલી, નીચે મૂકે દવાની બાટલી, જોડે મૂકે નાની પાણીની માટલી. લ્યો દાદા તમારી મિલકત આટલી, લઈને પડ્યા રહેજો, બહુ ગડબડ ના કરતા. આખી જિંદગી કે ખાધું ને ખાવાય ના દીધું. બિચારા મહેમાન આવ્યા હોય અને બે ચાર રૂપિયાને જો મોસમ ગયો લાવ્યા હોય કે દાદાને આપજો ભાઈ એમનું મોં સારું થાય, પણ પેલા મહેમાન જાય એટલી જ વાર છોકરાને મમ્મી ભેગો થઈને મોસમ બે તોડી ખાય, દાદાને તો છોડ્યું ના દેખાડે.
અલા દાદા લાલો ને થાકે અમને બહુ દાડા ખાધું, જાડા થઈ જાય, રહેવા દો. બોલો તાર દાદા થવા મજા છે ભાઈ? દુનિયામાં ખરા દાદા પહોંચ જ છે, જાણો છો? એક સૂર્યનારાયણ દાદા, શંકર દાદા, ગણપતિ દાદા, હનુમાન દાદા, ભાથી દાદા, દાસના પણ દાસ તો પ્રભુ રાખે પોતાની પાસે, એનો દાદા. પણ અત્યારે તો ડુપ્લિકેટ દાદા બહુ થઈ ગયા, છાતીને બટન ખોલીને ભયો ચડાવીને આખો દાડો ફર્યા કરે. કોણ છો ભાઈ? તા કે અમદાવાદનો દાદો. અરે રહેવા દે ને ભાઈ, માર ખાઈને સાદો થઈ જઈશ. કંઈક દાદા માર ખાઈ ગઈને સાદા થઈ ગયા એટલે દાદા થવા મજા નથી ભાઈ. સાદા થઈને ભગવાન ભજો તો એમાં કંઈક ભગવાનનો રાજીપો થાય, નહીં તો જગતની અંદર આવું છે ભાઈ. પેલા દાદા ને પછી ખૂણામાં નોખ્યા લ્યો ખાટલો. હે જીભ ટૂંકી પડી ને તૂટી નાળી હો રે, જીભ ટૂંકી પડી ને તૂટી નાળી હો રે, જીભ ટૂંકી પડી ને તૂટી નાળી હો રે, થયો દેહ તજાનું તત કાળ તોય જાણ્યા નહીં જગદીશ ને રે, દેહ તજાનું તત કાળ તોય જાણ્યા નહીં જગદીશ ને રે. અંત સમય આવે, જીભ ટૂંકી થઈ જાય, બોલાય નહીં. અત્યારે માણસને બચાવવા માટે લોકો સારી હોસ્પિટલમાં લઈ જાય કે ભાઈ વાડીલાલમાં લઈ જાઓ. વાડીલાલના ડોક્ટરો ટેસ્ટ કરે, ભાઈ અમારથી કેસ સુધરાવો નથી, વડોદરા ડબલિનમાં લઈ જાઓ. ડબલિન હોસ્પિટલવાળા ટ્રીટમેન્ટ કરે, ભાઈ અમારથી સુધરાવું નથી લાગતું, બોમ્બે જસલોકમાં લઈ જાઓ. જસલોકના ડોક્ટરો નિદાન કરીને થાકી જાય, ભાઈ આ તો ઉપરલોકમાં જાય એવા જ ઘેર લઈ જાઓ. ભગવાન ઉપર શ્રદ્ધા રાખો, જો ભગવાન બચાવે તો બચે. કોઈ પણ ડોક્ટર હોય, MBBS હોય કે ફોરેન રિટર્ન હોય, પણ એ ઇન્જેક્શન જો આમ સોય ભરે ઇન્જેક્શન, અને પછી જો ઇન્જેક્શનની સોય ઊંચી કરે છે એ ડોક્ટર, આમ ઇન્જેક્શન ઊંચું કેમ કરે છે? આમ આડું નહીં રાખે, ઊંધું નહીં રાખે, ઊંચું કરે. એ ડોક્ટરો ઉપરવાળાને બતાવે છે કે ઉપરવાળા આ નીચેવાળાને હું રમરમાવું છું. એના શરીરમાં સોયનો ગોદો પેઠો, પણ તારી કૃપા હોય થાય બેઠો, નહી તો મારા જેવા કેટલો ઇન્જેક્શન માર્યો છે ભાઈ. તાવ આવે ગોળી ગળે, માથું દુખે બામ ઘસે, છાતીમાં દુખે છે ત્યારે લેપ લગાડાય છે, એકાંતરિયો તાવ આવે ઉકાળો ઉકાળી પીવે, હાડકું બેસાડવાને દવાખાને જાય છે. આજકાલ અવનવા રોગ પરખ્યા પરખાય નહીં, અને દવાઓથી થાકે તારે ઇન્જેક્શન લેવાય છે, કહે રામ ભક્ત રામ નામ જેવી બૂટી નહીં, અને મોત જેવી બીમારી પણ દૂર ભાગી જાય છે. છેલ્લામાં છેલ્લી શક્તિ હોય તો પ્રભુના નામમાં છે. તુલસીદાસજીનો મહારાજનો એક શિષ્ય ગંગા નદીએ સ્નાન કરીને આવે, રસ્તામાં કોઈ જુવાન માણસનું મરણ થયેલું, બધા રડારોડ કરે છે. પેલો ચેલો ત્યાં ગયો છે, હાથમાં ગંગાજળ લીધું, 100 વખત શ્રી રામ બોલી અને અંજલિ આપી, તો મૃત શરીરમાં જીવાત્માએ પ્રવેશ કર્યો અને મળદું બેઠું થયું. લોકોએ જયનાદ કર્યા, શિષ્યને હજારો હાર પહેરાવ્યા, ગુરુના આશ્રમે મૂકવા ગયા છે. લોકો કહે છે કે તમારા શિષ્યએ મળદું સજીવન કર્યું. પેલો ચેલો કહે છે કે બાપજી 100 વખત રામ બોલીને મળદું બેઠું કર્યું, તો ગુરુજી કહે છે તે મારા નામ રામના નામને કલંક લગાડ્યું. 100 વખત બોલવાની જરૂર જ નહીં, 1 જ વખત રામ બોલીને તું ગંગાજળની અંજલિ આપું તો મળદું બેઠું થઈ જાય. એ આ મંત્રમાં તાકાત છે ભાઈ. તો પ્રભુના નામમાં જો શ્રદ્ધા હોય તો એક નામથી કામ થાય છે એવું નહીં, અડધા નામથી કામ થાય. સારો હોશિયાર ડૉક્ટર તો અડધી ગોળી આપે ને તાવ તોડી કાઢે, અને ડફોર ડૉક્ટર હાથમાં આવી ગયો હોય તો ગોળીઓ ગણાવે પચી તો એ દર્દી ના જાય બચી. સાચી કે ગોળીઓમાં જ રોપના હોય ને. ભાગવતમાં વાત આવે છે ને કે હાથી દરિયામાં પાણી પીવા ગયો ને મગર એનો પગ પકડ્યો. હાથીને અને મગરને 10,000 વર્ષ યુદ્ધ ચાલ્યું, એકબીજાને મચક નથી આપતા. છેવટે હાથી હતાશ થઈ ગયો ત્યારે કમળનું ફૂલ સૂંઢમાં પકડી અને ઊંચું કર્યું છે, ઉપરવાળાને ફૂલ બતાવ્યું કે હે ઉપરવાળા પ્રભુ સ્વીકારજે મારું ફૂલ,
મારો પાટિયો થઈ ગયો છે ડૂલ, મારામાં હવે શક્તિ રહી નથી. હે હરિ મારા દુઃખને લેજો, હરિ પ્રભુનું આખું નામ છે હરિકૃષ્ણ, કે જે કૃષ્ણ ભક્તોના દુઃખને હરિ લે માટે એનું નામ હરિકૃષ્ણ. હરિકૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘનશ્યામ વિના સુખ કોણ કરે. હરે કૃષ્ણ વિના દુઃખ કોણ હરે, ઘનશ્યામ વિના સુખ કોણ કરે. મહારાજની જય.